નમસ્કાર મિત્રો, હું છું ભરત ગોસાઈ. આજે આપણે વાત કરવાના છીએ કાર્બનિક સંયોજનોનું નામકરણ કઈ રીતે કરી શકાય. ઇંગ્લિશમાં એને કહેવાય નોમેનક્લેચર ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. હવે જ્યારે આપણે નોમેનક્લેચરની વાત કરતા હોઈએ તો સર્વપ્રથમ આપણા મગજની અંદર સિમ્પલ કાર્બન ચેઇન આવશે. સિમ્પલ કાર્બન ચેઇન એટલે કયું? એક કાર્બનવાળી, બે કાર્બનવાળી, ત્રણ કાર્બનવાળી, ચાર કાર્બનવાળી. આ ચેઇનો છે એનું નામકરણ કઈ રીતે કરવું એ આપણને આવડી જાય તો આગળના જે ક્રિયાશીલ સમૂહો દ્વારા જે આપણે નામકરણ કરવાનું છે એકદમ સહેલું થઈ જશે. તો આપણે જોઈએ સર્વપ્રથમ કાર્બનિક સંયોજનોનું નામકરણ. આ વસ્તુ શીખતા પહેલા આપણે લોકોએ 10 સુધીના નામ આવડવા જોઈએ. એ 10 સુધીના નામ કયા કયા છે એ તમને હું લખાવું છું, ધ્યાન આપજો ખાસ. મીટ, ઈટ, પ્રોપ, બ્યુટ, પેન, એગ્સ, હેપ્ટ, ઓપ્ટ, નોન અને ડેક. હવે જે કાર્બનની એક જ હોય, કાર્બનની સંખ્યા એક હોય તો એના માટે મીથ લાગશે. કાર્બનની સંખ્યા બે હોય તો એથ, ત્રણ હોય તો પ્રોપ, ચાર હોય તો બ્યુટ, પાંચ હોય તો પેન, છ હોય તો હેક્સ, સાત હોય તો હેપ્ટ, આઠ હોય તો ઓક, નવ હોય તો નોન અને દસ હોય તો ડેક. આ 1 થી 10 સુધી નામ તમારે યાદ રાખવા પડશે તો જ તમે કાર્બનિક સંયોજનોનું નામકરણ આસાનીથી કરી શકશો. હવે સર્વપ્રથમ આપણે વાત કરીશું આલ્કેનની. આલ્કેન એટલે કયા કયા? તો કે મિથેન CH4, CH3, CH3 ઇથેન, CH3, CH2, CH3. આ મિથેન, ઇથેન અને આ પ્રોપેન. હવે આનું નામકરણ કઈ રીતે કરવામાં આવ્યું છે, એનું અણુસૂત્ર કઈ રીતે નક્કી થાય છે એની પણ આપણે વિગતવાર અહીંયા જોવાનું છે. તો આપણે આલ્કેનની વાત કરીએ તો એની અંદર આપણે અહીંયાથી વાત કરીએ. સર્વપ્રથમ મિથેન, તો કાર્બનની સંખ્યા એક છે તો C1, એટલે 1 લખવાની જરૂર નથી. હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 4. અહીંયા વાત કરીએ કેટલા કાર્બન છે? 2. હાઇડ્રોજન કેટલા છે? 6. 3 ને 3, 6. અહીંયા કાર્બન કેટલા છે? 3. અહીંયા હાઇડ્રોજન 3 ને 2, 5 ને 3, 8. હવે આપણે આમ ધીરે ધીરે આગળ વધતા જઈએ, એટલે કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોન એન, ડેકેન. તો એના જે ક્રમમાં જે કંઈ વધારો થશે, કાર્બનની ચેઇનમાં વધારો થશે, સાથે સાથે હાઇડ્રોજનમાં વધારો થશે, એ કેટલો હશે એ આપણે જાણવું હોય તો આના આધારે આપણે એક સૂત્ર કાઢી શકીએ. સૂત્ર એટલે શું છે? ધ્યાન આપજો. સૂત્ર આનું આ છે, અહીંયાથી આપણે ધ્યાન રાખીએ, આને આપણે અત્યારે હાલ નથી લેતા. અહીંયા ધ્યાન આપો, કાર્બન કેટલા છે? 2. આપણે કોઈ એક સંખ્યા આપણે એન ગણી લઈએ, એને આપણે 0, 1, 2, 3, 4 એ રીતે આપણે લેતા જઈશું. હવે એનની સંખ્યા 0, 1, 2, 3, 4 એ રીતે આપણે ધીરે ધીરે આગળ લેતું જોવાનું છે, પરંતુ આનું સૂત્ર આપણે તારવવાનું છે. કાર્બન કેટલા છે? તો કે 2 છે. હાઇડ્રોજન કેટલા છે? 6 છે. અહીંયા ધ્યાન આપો, 3 છે. અહીંયા કેટલા છે? 8 છે. અહીંયા આપણે ભાગાકારની રીત વાપરી, ધ્યાન આપજો. 6 અને 2, તો 2 2 4, 2 2 4 વત્તા 2 એટલે 6 થાય, અથવા તો 2 3 6 થાય, 2 3 6 થાય, એ 3 3 9 થાય, પણ અહીંયા 9 નથી, એટલે આપણે શું કરવું પડશે? એ નહીં લઈએ તો શું કરીશું? 2 વડે ગણીએ, તો 3 2 6, એટલે કે 3 2 6 વત્તા 2 એટલે 8 થશે. હજી આગળ જઈએ, ધ્યાન આપજો શું આવશે એનું. C4 એટલે આપણે તમને દર્શાવીને બતાવું, CH3, CH2,
CH2CH મિથેન મિથેન પ્રોપેન અને બ્યુટેન બ્યુટેન ની વાત કરીએ તો કાર્બન કેટલા છે 4 છે અહીં 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 બતાવું છું હાઇડ્રોજન કેટલા છે 3 ને 3 6 ને 2 8 ને 2 10 હાઇડ્રોજન 10 છે અહીં ધ્યાન આપો 4 2 8 8 ને 2 10 એમાં પણ એવું જ છે એટલે શું થયું 4 અને 10 છે તો 4 2 ની 8 વત્તા 2 એટલે 10 થશે તો આના પ્રમાણે તમે નક્કી કરી શકશો કે સૂત્ર કેવું હોવું જોઈએ તો કે કોઈ પણ વસ્તુનો ગુણાંક છે જે આ તમે જો અહીંયા બેનો ગુણાંક છે આ પણ બેનો ગુણાંક છે આ બે પણ અચળ છે આ બે પણ અચળ છે અને આ બે પણ અચળ જ છે બરાબર તો શું થઈ ગયું આ બે તો અચળ છે પ્લસ 2 વેરી થાય તો શું થાય છે આગળનો આંકડો અહીંયા 2 છે પછી અહીંયા 3 છે પછી અહીંયા 4 છે ખબર પડી બે હતા ત્યારે શું આવ્યું તો મિથેન કાર્બનની સંખ્યા 2 છે અહીંયા કેટલા છે તો કે 3 અહીંયા 3 છે અહીંયા કાર્બનની સંખ્યા 4 તો અહીંયા 4 છે તો એ રીતે નંબર n 0 લઈએ હવે અહીંયા 0 મૂકીએ ધ્યાન આપો n ની સંખ્યા ને 0 મૂકો તો શું થાય 0 ગુણ્યા 2 એટલે કે 2n આ 2 આગળ લખું છું 2n + 2 0 મૂકો તો શું થાય 2 ગુણ્યા 0 0 2 એટલે હાઇડ્રોજન અહીંયા અહીંયા જવાબ કેટલો આવશે 2 હવે હવે ધ્યાન આપો ઇથેન ની વાત કરી C2H6 અહીંયા સંખ્યા 1 મૂકું છું અહીંયા મૂકું છું 1 અહીંયા જ્યારે 1 મૂકું ત્યારે શું થશે 2 એકા 2 2 ને 2 4 જવાબ શું આવશે હાઇડ્રોજન ની સંખ્યા મળી ગઈ આપણને 4 બીજું અહીંયા 2 મૂકું 2 2 4 ને 2 6 હાઇડ્રોજન ની સંખ્યા મળી ગઈ 6 ત્રીજું મૂકું અહીંયા 3 મૂકું તો 3 2 6 ને 2 8 હાઇડ્રોજન ની સંખ્યા મળી ગઈ તો આલ્કેલી શ્રેણીને આપણે યાદ રાખવા માટે એનું સૂત્ર આપણે તારવવું જરૂરી છે તેનું સૂત્ર શું થશે 2n + 2 એટલે કાર્બનની સંખ્યા જેટલી હોય એ પ્રમાણે હાઇડ્રોજનની સંખ્યા તમારે મૂકવી હોય તો એને કઈ રીતે મૂકી શકાય એ હું તમને બતાવું છું તો કાર્બનની સંખ્યાને આપણે n હાઇડ્રોજન ની સંખ્યા 2n + 2 તો આ આપણું શું થઈ જશે સૂત્ર હવે કાર્બન ની સંખ્યા ધ્યાન ધારો તો અહીંયા આપણે 2 મૂકીએ હાઇડ્રોજન કેટલા આવશે 2 2 4 ને 2 6 એટલે આ ઇથેન થઈ ગયું 3 મૂકો તો હવે સપોઝ 5 મૂકી દો કાર્બન ની સંખ્યા 5 એટલે શું આવશે પેન્ટેન કાર્બન ની સંખ્યા મૂકી મેં 5 હાઇડ્રોજન કેટલા આવશે 5 દુની 10 10 ને 2 12 તો સિમ્પલ વસ્તુ છે સૂત્રની તારવણી કઈ રીતે કરવી એ આપણે આવડવું જોઈએ જેથી કરીને કોઈ પણ સૂત્રની તારવણી આપણે જાતે કરી અને યાદ રાખી શકીએ એકદમ આરામથી હવે આપણે એનું નામકરણ કઈ રીતે કરવું એની વાત કરીએ આલ્કેન નું નામકરણ છે એ પાછળનો શબ્દ જે કેન આવે છે કેન કેન માંથી ક ને અડધો કાઢી નાખી અને જે એન વધશે એ પાછળ આપણે લગાવી દેવાનો છે તો મિથ + એન એ કેટલો અડધો એટલે થશે મિથેન ખબર પડી ઇથ ની વાત કરીએ ઇથ + એન એટલે થશે ઇથેન જેમાં કાર્બન ની સંખ્યા કેટલી હોય 2 હોય હાઇડ્રોજન ની સંખ્યા 2n + 2 હોય એ જ રીતે પ્રોપ માં આવશે પ્રોપેન બ્યુટ માં આવશે બ્યુટેન પેન્ટ માં પેન્ટેન હેક્સ માં હેક્સેન હેપ્ટ માં હેપ્ટેન ઓક્ટ માં ઓક્ટેન નોન માં નોનેન અને ડેક માં ડેકેન ક્લિયર તો આમાં કશું ડાઉટ નથી હવે વાત કરીએ આપણે આલ્કીન શ્રેણી હવે આલ્કીન માં કેવું છે એ ધ્યાન આપો આલ્કીન માં કેવું છે આપણે ભૂસી કાઢીશું હવે આપણે વાત કરવાની છે આલ્કીન હવે આલ્કીન માં ઇથીન છે
આલ્કીન નું સૂત્ર આપણે ધ્યાન આપીએ, સી એચ ટુ ડબલ બોન્ડ, સી એચ ટુ, સી એચ થ્રી, સી એચ ટુ ડબલ બોન્ડ, સી એચ ટુ, સી એચ થ્રી, સી એચ ટુ ડબલ બોન્ડ, સી એચ ટુ, સી એચ થ્રી. આપણે આમ ધીરે ધીરે આગળ વધતા જઈશું. આ ડબલ બોન્ડ આ બાજુ પણ લખી શકો, આ બાજુ પણ લખી શકો, આ ડબલ બોન્ડ ને આ બાજુ પણ લખી શકો અને આ બાજુ પણ લખી શકશો. એ એનો ફંક્શનલ આઇસોમર થશે અને એ જે આઇસોમર ને આપણે અલગ અલગ રીતે નામકરણ કરી રીતે શીખીશું. પણ એના પહેલા સર્વપ્રથમ આપણને આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન શું છે એ જાણવું ખાસ જરૂરી છે. હવે આલ્કીન ની અંદર શું હોય તો કે એક પાઈ બંધ હોય અને વચ્ચે એક સિગ્મા બંધ હશે અને એનું હાઇબ્રિડાઇઝેશન આપણે શીખા એ પ્રમાણે એસપી ટુ હશે. તો આલ્કેન ની અંદર અણુસૂત્ર આપણે કઈ રીતે શોધવું અને એનું આપણે એક સામાન્ય સૂત્ર યાદ રાખીશું, કઈ રીતે સામાન્ય સૂત્ર શોધી શકાય એ પણ આપણે આલ્કેન માં જોઈ રીતે શીખી લઈએ. અહીંયા કાર્બન કેટલા છે ભાઈ? બે. હાઇડ્રોજન છે ચાર. અહીંયા કાર્બન કેટલા છે ધ્યાન આપો? એક, બે ને ત્રણ. હાઇડ્રોજન કેટલા છે? બે ને બે ચાર ને ત્રણ, ચાર ને ત્રણ સાત. બરોબર છે, સૂત્રમાં કઈ ફેરફાર નથી. નહીં, અહીંયા આવશે એક સી એચ આવશે, અહીંયા સી એચ થ્રી નહીં આવે. કારણ કે જો આ બે ને એક ત્રણ અને હાઇડ્રોજન ચાર, એટલે ત્રણ ને બે પાંચ ને એક છ. અહીંયા સી એચ ટુ નહીં આવે, સી એચ સી એચ આવશે. બરાબર. હવે અહીંની વાત કરીએ, એક બે ત્રણ ને ચાર કાર્બન છે, ચાર હાઇડ્રોજન છે, ત્રણ ને ત્રણ છ, છ ને બે આઠ. એ ધ્યાન આપો તો બે દુ ચાર, ત્રણ દુ છ, ચાર દુ આઠ. સિમ્પલ થઈ ગયું, કશું જરૂર નથી. તો શું થશે? કાર્બન નો એન, હાઇડ્રોજન ના કેવા હશે? ટુ એન બરાબર. આમાં જે એન ની કિંમત આપણે વન ટુ થ્રી ફોર ફાઈવ મૂકતા જઈશું, તો એન ની કિંમત વન મૂકીએ તો શું થાય? વન, વન પ્લસ ટુ એટલે સી વન એચ ટુ. તો આવો કોઈ મોલેક્યુલ છે નહીં, એટલે સી એચ ટુ કોઈ છે નહીં, એનું કોઈ અસ્તિત્વ નથી. એટલા માટે આપણે મિથિન કોઈ પ્રકારનું અસ્તિત્વ ધરાવતું નથી. તો આપણે અહીંયા એનની સંખ્યા હંમેશા બે થી ચાલુ કરવાની છે, એમાં આલ્કીન ની અંદર. તો બે ની અહીંયા અહીંયા આપણે બે મૂકીએ તો બે દુ ચાર આ મળી ગયા આપણને અહીંથી. ત્રણ મૂકીએ તો ત્રણ દુ છ, ચાર મૂકીએ તો ચાર દુ આઠ. તો સિમ્પલ આલ્કીન નું નામકરણ કઈ રીતે કરવું? તો આલ્કીન માં શું આવે પાછળ? કિન. તો આપણે ક અડધો કાઢ નાખવાનો, અડધો રાખવાનો. તો શું કરવાનું? મિથ પાછળ ઇન લગાવતા જાઓ, બધે સિમ્પલ થઈ જશે. મિથિન નહીં થાય, આ આપણે નહીં લખીએ. કારણ શું છે? મિથિન માં ડબલ બોન્ડ હોવો જરૂરી છે. આલ્કીન માં ડબલ બોન્ડ હોય તો જ એને આલ્કીન કહેવાય, એટલે મિથિન માં કોઈ ડબલ બોન્ડ શક્ય નથી. તો આપણે એક આ લઈશું નહીં. ઇથિન માં શું આવશે? ઇથિન, પ્રોપીન, એ જ રીતે બ્યુટીન, પેન્ટીન, હેક્ઝીન, હેપ્ટીન, ઓક્ટેન, નોનીન અને ડેકીન. તો આ રીતે આપણું થઈ જશે આલ્કીન. હવે વાત કરીશું આપણે આલ્કાઇન. આલ્કાઇન માં શું હશે ભાઈ? આપણે કાલે શીખાય એ પ્રમાણે એસપી હાઇબ્રિડાઇઝેશન હશે, એનું સંકરણ છે એસપી હશે અને એક સિગ્મા બંધ હશે અને બે પાઈ બંધ હશે. તો હવે આપણે વાત કરીશું આલ્કાઇન. આલ્કાઇન ની અંદર ટ્રિપલ બોન્ડ હશે, કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ હશે? ત્રણ બંધ હશે. હવે આનો શું વધ્યો? તો કે એક એક હાઇડ્રોજન અહીંયા વધ્યો, એક હાઇડ્રોજન અહીંયા વધ્યો. અહીંયા હાઇડ્રોજન ના હોય તો અહીંયા આપણે સી એચ થ્રી કરી શકીએ, અહીંયા પણ આપણે સી એચ થ્રી કરી શકીએ, અથવા તો એક સિમ્પલ હાઇડ્રોજન પણ લઈ શકીએ. હાઇડ્રોજન લેવો હોય તો હાઇડ્રોજન લઈએ. તો આ રીતે ધીરે ધીરે આપણે કાર્બન ચેઇન ને આગળ વધારતા જવાનું. પણ એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે કાર્બનની સંયોજકતા ચાર થી વધી ના જવી જોઈએ. જે આપણે આગળના દાખલામાં જોયું એ પ્રમાણે શું હતું? સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ ટુ કહી દીધું, તો એ શું થતું? કાર્બનની સંયોજકતા વધી જતી હતી. તો કાર્બનની સંયોજકતા વધવી ના જોઈએ એને ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. તો કાર્બનની સંયોજકતા અહીંયા જો એક ત્રણ ને એકા ચાર, અહીંયા ત્રણ ને એકા ચાર, ત્રણ ને એકા ચાર. તો બધી જગ્યાએ કાર્બનની સંયોજકતા ચાર છે. હવે વાત કરીએ આપણે અણુસૂત્ર તારવાની. તો અહીંયા કાર્બન કેટલા છે ભાઈ? બે.
હાઇડ્રોજન કેટલા છે? બે. સિમ્પલ. અહીંયા કાર્બન કેટલા? અહીંયા કાર્બન 1 2 3 અને 4. હવે હાઇડ્રોજન ની વાત કરીએ. હાઇડ્રોજન કેટલા? 3 અને 3. આમાં હાઇડ્રોજન ની વાત કરીએ. આમાં કાર્બન કેટલા? 1 2 ને 3. હાઇડ્રોજન કેટલા છે? 4. હવે આપણે આર પરથી આપણે સૂત્ર તારવું છે, તો કઈ રીતે તારીએ? ધ્યાન આપો. 2 એકા 2 તો સિમ્પલ, આપણે 1 1 થયો. ગુણા ગુણોત્તર સંબંધ આજે 1 છે, તો અહીંયા 4 છે તો અહીંયા 8 આવવું જોઈએ, પણ અહીંયા 8 આવતું નથી, એટલે આ સૂત્રમાં હજી કંઈક આપણે ફેરબદલી કરવી પડશે. ત્રીજું અહીંયા ધ્યાન આપ્યું, 3 2 6 એ નહીં થાય. 3 માંથી 3 પ્લસ 1 એ 4 થશે. એટલે સારું, આમ કઈ રીતે કોઈ પણ રીતે આપણો મેળ થતો નથી. તો કઈ રીતે? તો આપણે થોડું પછી સૂત્રો વધારે લંબાવી, વધારે લંબાવી એટલે શું કરતા જઈએ? ધીરે 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 આપણે આગળ વધતા જઈએ. બીજો ટ્રાયલ લઈએ. આપણે બીજા ટ્રાયલની અંદર શું કે હું શું ધ્યાન આપે કે આપણે એન તો લઈએ છીએ, એન ની સંખ્યા આપણે લઈએ છીએ 2 2 2 4. તો અહીંયા 4 હોવા જોઈએ સપોઝ ગુણોત્તર કરો હશે, પણ 2 એકા 2 છે, તો અહીંયા પણ એન ની સંખ્યા આપણને એન 1 મળી, ત્યારે હાઇડ્રોજન ની સંખ્યા પણ આપણને એન જેટલી જ મળે છે. પણ અહીંયા 4 માંથી 2 બાદ, ધ્યાન આપો, 4 2 8 કરીએ આપણે, 4 2 8 ઓછા 2 કરીએ તો શું થશે? તો 6 થશે, તો થાય છે. 3 2 6 6 માંથી ઓછા 2 કરો તો શું થાય છે? 4 થશે. હવે તમે સપોઝ ધારો કે આપણે આગળ લઈએ હજી, એટલે કે CH3 C ટ્રિપલ બોન્ડ C CH2 CH3 આવું લઈએ, તો કાર્બન કેટલા છે? 1 2 3 4 ને 5. કાર્બન કેટલા છે આપણી પાસે? C5. હાઇડ્રોજન કેટલા થશે? 3 ને 3 6, 6 ને 2 તો 5 2 10, 5 ગુણ્યા 2 10 ઓછા 2 બરાબર 8 થશે. તો આ સૂત્ર લાગુ પડશે. સૂત્ર શું લાગુ પડશે? તો કે 2n, n ની સંખ્યા 5, n વડે ભાગ 2 વડે ગુણવાનું છે, એમાંથી 2 બાદ કરવાના છે, એ આપણને મળશે આપણો હાઇડ્રોજન અને આ મળશે આપણો કાર્બન. તો આલ્કાઈન નું સૂત્ર શું થશે? CnH2n-2. તો આ રીતે આપણે એનું સૂત્ર તારવીએ. હવે એનું નામકરણ જોઈએ. આપણે તો આલ્કાઈન ના નામકરણ ની અંદર સિમ્પલ એક જ વસ્તુ યાદ રાખવાની છે, જે આપણે આલ્કેન અને આલ્કાઈન આલ્કીન માં ધ્યાન રાખ્યું હતું એ જ રીતે આપણે આલ્કાઈન માં શું આવશે? આપણે ક થી જવાનું છે કાઈન. કાઈન માંથી ક અડધો કાઢી નાખશું તો શું વધશે? આઈન. અહીંયા આપણે લખી દઈએ. કઈ રીતે લખીશું ધ્યાન આપજો. અહીંયા મિત્ર ધ્યાન આપજો, જે રીતે આપણે આલ્કેન ની અંદર મિથાઈન નહોતું થતું એ રીતે મિથાઈન પણ નહીં થાય, કારણ કે 3 બંધ હોવા જરૂરી છે. આલ્કાઈન ની અંદર 3 બંધ હોવા જોઈએ, કે જે કાર્બન કાર્બન વચ્ચે 3 બંધ, કાર્બન કાર્બન એટલે કે 2 કાર્બન તો આવશ્યક છે, 1 કાર્બન સાથે કામ ચાલશે નહીં, તો આમાં પણ મિથાઈન આપણો આવશે નહીં. વાત કરીએ ઇથની, ઇથ આઈન. ઇથ માં 2 કાર્બન હશે તો એનું શું થશે? ઇથાઈન. પ્રોપ આઈન, તો અહીંયા થશે પ્રોપ આઈન. બ્યુટ પ્લસ આઈન, અહીંયા આવશે બ્યુટ આઈન. પેન પ્લસ આઈન, સિમ્પલ વસ્તુ પેન આઈન. એ જ રીતે હેક્સ પ્લસ આઈન, હેક્સાઈન, હેપ્ટાઈન, ઓક્ટાઈન, મોનાઈન અને ડેકાઈન. તો એકદમ સિમ્પલ વસ્તુ છે, એનું નામકરણ પણ એકદમ સહેલું છે. આલ્કેન, આલ્કીન અને આલ્કાઈન, સિમ્પલ વસ્તુ, ત્રણે ત્રણ નું તમને નામકરણ આવડી જશે. પરંતુ જ્યારે આપણે એનું IUPAC નામ કરીશું તો એમાં થોડા નિયમો છે, એ હું તમને શીખવાડું છું.